ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવતું હોય તેમ છતાં ગુજરાતમાં દારૂ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે અને તે પણ ગેરકાયદેસર રીતે અને રહેમ નજર હેઠળ. હાલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન હતું કે ગુજરાતની ધરતી પર એક બોમ્બની જેમ પડ્યું હતું. તેનો પલટવાર જવાબ રૂપાણી સાહેબ દ્વારા પણ આપવામાં આવ્યો હતો. મેં તો સરાબરી પક્ષ નો વ્યક્તિગત રૂપ છે, પણ મેરા અનુભવ કહેતા શિવની શિવની શરાબંદી હોય હતી. શિવની શિવ ઉસમાં ભી ફેલ હો ગઈ, વાપિસ ખોલ દે. અભી મેં ગુજરાત ઇલેક્શન થી ગુજરાત મેં શરાબંદી આઝાદી કી બાત થી પર સબસે અધિક શરાબ કોઈ પી જાતી હૈ તો ગુજરાત સબસે અધિક ઘર ઘર મેં શરાબ પી જાતી હૈ. કલ્પના જે બહાર મેં દેખા યે ક્યા હો રહા ગુજરાત મેં. ગાંધી કે ગુજરાત કી સ્થિતિ યે હૈ. આપ અગર ફિર નકલી શરાબ પીતે હૈ, મોહલ્લે મેં શરાબ બનતી હૈ વો ભી પીતે હૈ, લોગ મરતે હૈ. અને બધા લોકો પોતાના જીભ અને મગજની જે જોડાણ એ પણ તૂટી ગયા એવું લાગે છે. ગેહલોતજીએ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે આ સ્ટેટમેન્ટ કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે અને ગેહલોતે ગુજરાતીઓની માફી માંગવી પડે. બંને રાજ્યના સીએમના નિવેદન આપ્યા બાદ હવે સાંભળીએ લોકોના મુખેથી દારૂબંધીના મંતવ્યો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું એક સ્ટેટમેન્ટ આવ્યા પછી ગુજરાતમાં વિવાદ સર્જાયો છે. અશોક ગેહલોતનું કહેવું એવું છે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ પર જ છે, રાજસ્થાન કરતાં વધારે દારૂ ગુજરાતમાં વેચાઈ રહી છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે સુરત શહેરના કોંગ્રેસના અગ્રણી જોડાયા છે, એમની સાથે આપણે વાત કરીએ. શું એમનું શું કહેવું છે? જી સાહેબ, આપનું નામ? હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોર કમિટી સભ્ય. જી સાહેબ, રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે એમનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ છે, તમારું શું કહેવું? સાચી વાત છે. અમારા જે નેતાજી છે અશોક ગેહલોત અને ગુજરાત આપણે રાજસ્થાનના જે મુખ્યમંત્રી જે છે એમનું સ્ટેટમેન્ટ અમે વળગી રહીએ છીએ અને એ સ્ટેટમેન્ટ સાચું છે કે કાગળ ઉપર જે થઈ રહ્યો છે. સૌથી મોટો જો ભ્રષ્ટાચાર હોય તો ગુજરાત અંદર થઈ રહ્યો છે. ને ગુજરાતને 25 વર્ષ એક સરખું શાસન બીજેપીની સરકાર ચલાવી રહી છે. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો છે, ત્યાંના મહાત્મા ગાંધીની આજુબાજુ જે શહેરનો વિસ્તાર ત્યાં પણ દારૂબંધી એકદમ પુષ્કળ પ્રમાણમાં અને સરકારી રેકર્ડો ઉપર પણ દેખાઈ રહ્યો છે, પણ સરકાર કોઈ પણ જાતની પગલાં લઈ નથી. જી, આપનું નામ? મારું નામ દીપકભાઈ મકવાણી છે. દીપકભાઈ, ગુજરાતમાં દારૂ બંધ છે ખરી કે માત્ર કાગળ પર જ છે? જે ગુજરાતમાં જે છે ફક્ત કાગળ પર દારૂબંધી છે. આજે ગાંધીજીના ગુજરાતમાં એમ કહેવાય છે કે દારૂબંધી છે, પણ આજે તમે રસ્તે તા કોઈ પણ વ્યક્તિને પૂછી લો કે દારૂ ક્યાં મળે તો તમને હાથ પકડી લઈ જશે કે ભાઈ અહીંયા દારૂ મળે છે. હવે એમાં તમે હવે અધિકારીઓની કંઈક ખામી સમજો કે હપ્તા સમજો, છેક નીચે અધિકારીથી લઈને સીએમ સુધી દરેક સુધી હપ્તાઓ પહોંચે છે, જેના લીધે આ દારૂબંધી જેવું કંઈ છે જ નહીં. આજે ગલીએ ગલીએ દારૂ મળે જ છે. દારૂ તો કેટલીક નુસેન્સ હોય છે, કેવા કેવા પ્રકારના નુસેન્સ? દારૂ તો જો ઘણા બધા નુસેન્સ છે. સૌથી મોટું કે જો કોઈ મધ્યમ વર્ગ કે એનાથી નીચેનો પરિવાર હોય, જો વ્યક્તિ એ ઘરનો મુખ્ય વ્યક્તિ જો દારૂના રવાડે ચડ્યો હોય તો એના લીધે એની આર્થિક પરિસ્થિતિ પર બી અસર પડે છે, તે પ્લસ માનસિક પરિસ્થિતિ જેવી કે સમજો એ દારૂના રવાડે ચડી જાય તો એની મિસિસ જે હોય તેને પર તકલીફ પડે, એના છોકરાઓના ભણતર પર તકલીફ પડે છે, જેના લીધે એ આગળના ફ્યુચર જે છોકરા આગળ આવવા જોઈએ તે આવી નથી શકતા એના લીધે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે ટ્રાફિકના નિયમો જે કડક પગલાં લેવામાં આવ્યા છે તો દારૂ માટે કેવા પગલાં લેવા છે? હું એ જ કહેવા માગું છું કે ટ્રાફિક માટે જો કડક પગલાં લઈ શકાતા હોય તો દારૂ માટે કડક પગલાં કેમ નથી લઈ શકાતા? રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ પર છે ને અમારા રાજસ્થાન કરતાં વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે. તમારે શું કહેવું છે? માનનીય મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજીનું વાતનું 100% સમર્થન કરું છું કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર છે, બાકી જાહેરમાં દારૂ મળે જ છે, ફક્ત કાગળ પર છે દારૂબંધી. હું અશોક ગેહલોતજી સાથે પૂરે સમર્થનમાં છું. જી, આપનું નામ? હા, મારું નામ રસિકભાઈ. રસિકભાઈ, ગુજરાતમાં દારૂ બંધ છે ખરી? ગુજરાતમાં દારૂ બંધ નથી, પણ બીજા રાજ્ય કરતાં ગુજરાતમાં દારૂ વધારે વપરાય છે.
ને પછી એમ કહેવું મારું, સરકાર એમ કહે છે કે ગુજરાતમાં દારૂ મળતું નથી, પણ બધા પ્રમાણમાં ગુજરાતમાં વપરાશ બધા દારૂ રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી કે દારૂબંધી કાગળ પર જ છે માત્ર. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એમ બોલે છે કે દારૂ તો કાગળ માત્ર ઉપર છે એવું નથી, પણ ગુજરાતમાં દારૂ વધારે વપરાય છે. તમારું શું કેવું છે, દારૂ બંધ થાય? દારૂ બંધ થાય અતિ સારામાં સારું ગુજરાત માટે. ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને શું મેસેજ આપશો? ગુજરાતના મુખ્યમંત્રી એમ કહે છે કે ગુજરાતમાં દારૂ અમાર પીવાતું નથી, પણ ઓછી વધારે ગુજરાતમાં દારૂ પીવાય. હાલના સમયમાં દારૂબંધી સામાન્ય અને ગરીબ વર્ગ માટે ગંભીર પ્રશ્ન છે, જ્યારે આ જ પ્રશ્ન રાજકારણીઓ માટે એક ગંભીર પ્રશ્ન નહીં પરંતુ રાજકીય મુદ્દો બની ગયો છે. દરેક પાર્ટી પોતપોતાના સમર્થન માટે અને બીજા રાજકીય પક્ષો પર પોતાનું આક્ષેપોનું વંટોળ લાવવા કેન્દ્ર બિંદુ બની ગયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ એક નિવેદન આપ્યું હતું ને ગુજરાતમાં એક વિવાદ સર્જાયો છે, એ દારૂ ગુજરાત દારૂબંધી છે ખરી? દારૂ એટલે શું એની વ્યાખ્યાની મને ખબર નથી. દારૂબંધી કહે છે પણ દુનિયાભરનો દારૂ ગુજરાતમાં જ વેચાય છે, એટલો દારૂ જે સ્ટેટમાં છૂટી છે એટલો નથી પીવાતો, એટલો દારૂ ગુજરાતમાં જ પીવાય છે એમ કહું. અને એના ડરના મારે આજે દાખલા તરીકે આજે કોઈ બોટલ લાવ્યું તો એ બોટલ પૂરી કરવાની ગણતરી જ રાખી છે કે ફરીથી દારૂ મળશે કે નહીં મળે, એવી ગણતરીથી લોકો દારૂ પીવે છે. અને દારૂની વાત કરીએ તો મારા ગામડાની વાત કરું તો મારા ગામડામાં મારા ગામનું ગોધરું જ્યાં લોકોને બેસવાનું સ્થાન હોય છે ત્યાં નવરી અમારે જેને દેશી દારૂ એટલે એને પોટલી કહેવાય છે, એટલી પોટલી પડી રહે છે કે ત્યાં સજ્જન માણસો ત્યાં નહીં જઈ શકતા અને બધા દારૂડિયા ત્યાં જ બેસી રહે છે. એનો મતલબ એ થાય છે કે દારૂબંધી હોવા છતાં અને દારૂબંધીના લીધે પોલીસવાળા ત્યાં એનું તોડ કરીને ચાલ્યા જાય છે, સરકાર સુધી તો એ અમલમાં આવતો નથી કે સરકાર સુધી એના જે દંડ થતો હોય તે પહોંચતો જ નથી. દારૂબંધીથી સરકારને બી કોઈ ફાયદો નથી. દારૂબંધી થવી જોઈએ કે નહીં થવી જોઈએ? ગાંધીનું ગુજરાત છે, ગાંધીજીને આપણે બધા વિચારવા માનીએ છીએ, એટલે દારૂબંધી તો હોવી જોઈએ ગુજરાતમાં. ગાંધીજીના વિચારધારા પ્રમાણે ચાલીએ તો હોવી જોઈએ અને સ્ટ્રીક્ટપણે એને પાલન પણ કરવું જોઈએ, મારું એવું કહેવું છે. જી સર, આપનું નામ? સંતોષ પ્રભુલ પાણીગ્રાહી. ગુજરાતમાં દારૂબંધી હે કે નહીં? ગુજરાત મેં દારૂબંધ દારૂ કે ઉપર પ્રતિબંધ હૈ લેકિન જ્યાદા તરફ સે દારૂ મિલતા હી હૈ ઓર રેલવે મારફત હૈ દારૂ દમન સે સેલવાસ સે મહારાષ્ટ્ર સે એ સબ દારૂ આતા હૈ ઓર આતા હૈ હર ગુજરાત મેં હર જિલ્લે મેં જાતા હૈ ઓર જ્યાદા કરકે રેલવે મેં હી દારૂ આગે ઉતરતા હૈ ઓર ઇસકે બાદ મેરે સામને ઉધના મેં જબ દારૂ ઉતર રહા થા કુછ લૂટ રહે થે હમકો ભી લૂટ લીએ લેકિન પોલીસ કા ધ્યાન કોઈ કિસી કા કોઈ ઘટના બને તો ઉસકે ઉપર નહીં જ્યાદા કરકે દારૂ કે ઉપર હી હૈ ઓર આગે ચલ કે વિજિલન્સ ભી રેડ ભી કિયા થા દારૂ પકડાયા ભી થા પેપર સંદેશ પેપર મેં ભી ઉસકા આયા ભી થા ઓર યે ક્યા હૈ જ્યાદા કરકે વિજિલન્સ વાલે રેડ મારતે તભી દારૂ પકડાતા હૈ બાકી યહાં કે લોકલ જો હોતે હૈ યે વો ઇન્ટરેસ્ટ હી નહીં ઇનકો પકડને મેં. જી, આપના નામ? મેરા નામ દયારામ તિવારી, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ કમિટી કા મહામંત્રી હું. આજ જો સ્ટેટમેન્ટ ગેહલોતજી કા આયા હૈ મેં બિલકુલ સમર્થન કરતા હું ઓર મેં તો યહાં તક કહેતા હું કે પૂરે દેશ મેં જીતના દારૂ નહીં બિકતી હોગી ઉતના દારૂ યહાં ગુજરાત મેં બિક રહી હૈ. યહાં કે સરકાર યા મુખ્યમંત્રીજી જો નિવેદન કર રહે હૈ વો નિરાધાર હૈ ઓર મેં તો કહેતા હું કે યહ બાપુ કા દેશ હૈ, ગાંધી કા દેશ હૈ. ગાંધી કે દેશ મેં ઇસ તરહ સે ઘર ઘર મેં ઝોપડે ઝોપડે મેં દારૂ બિકના યહ સરકાર કી વિફલતા કહી જાયેગી. આપકો ક્યા લગતા હૈ, દારૂ બંધ હોની ચાહીએ કે નહીં હોની? દારૂ બિલકુલ બંધ હોની ચાહીએ, અસ્પષ્ટ રૂપ સે બંધ હોની ચાહીએ, ક્યોંકિ એ દારૂ કી વજહ સે કિતને પરિવાર બરબાદ હો રહે હૈ ઇસલિયે બંધ હોની ચાહીએ. મારું નામ મહેશભાઈ પટેલ. ભાઈ, ગુજરાતમાં દારૂ બંધ છે ખરી? ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે પણ બંધ થતો નથી અને જેટલો બંધ કરવા કોશિશ કરે એના કરતાં વધારે પીવાય છે, જેથી માનનીય શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
તમને નમ્ર વિનંતી છે કે તમે જે કાયદાના અમલ કરવા માગો છો એની જગ્યાએ દારૂ બંધ કરવાનો અમલ કરાવવાનો કેમ નથી કરાવતા? આજે દારૂ એટલો તરીકે વેચાય છે તો દૂધની બાટલીની બધી પણ દારૂ ફૂલ પ્રત્યે મળે છે, તો આનું શું રીઝન? કઈ રીતે સાહેબ એ કરાવવાનું શું કારણ છે? દારૂ કેમ પણ નથી થતો? કંઈ કારણ આવું જોઈએ ને, એના માટે અમને જવાબ આપો. આજે દારૂ એટલો બધો વેચાઈ રહ્યો છે કે ઘેર ઘેર ખાવા નથી પણ દારૂ પીવા પૈસા મળે છે લોકોને, ક્યાંથી આવે છે? અને આટલો ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાં નથી વેપરાતો એટલો ગુજરાતમાં વપરાય છે, એનું કંઈ રિઝલ્ટ આપો. દારૂ બંધ થવું જોઈએ, દારૂ પ્રતિબંધ બંધ થવું જોઈએ, દારૂની જગ્યાએ દૂધની બોટલ મળવી જોઈએ, એવું કરવું જોઈએ, પણ દૂધ નથી મળતું, દારૂ મળે છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ જે નિવેદન આપ્યું તે બાબતે તમારે શું કહ્યું? રાજસ્થાનના મુખ્યમંત્રીએ આપ્યું કે ભાઈ દારૂ બંધ થવું જોઈએ, પણ નથી થયો. અને એમનું એમ કેવું છે કે જેટલો ગુજરાત રાજસ્થાન નહીં વપરાતો એટલો ગુજરાતમાં વપરાય છે. આ નહીં ચાલે. ગુજરાતમાં પહેલાં માન્ય ગાંધીજી બાપુએ આના પર બંધ કાયદો લાવ્યા હતા, તો આજે બંધ નથી થતો. 70 વર્ષ થઈ ગયા તો પણ દાળા દાળા દારૂ વપરાય છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. અંતે એટલું જોવા રહ્યું કે રાજકીય પાર્ટીઓ માત્ર દારૂબંધીના નામે રોટલો શેકી રહ્યા છે. ભાજપનું રાજ હોય કે કોંગ્રેસનું કે પછી અન્ય કોઈ પાર્ટીનું, તમામ પાર્ટી માત્ર નિવેદન આપવામાં અને પોતાની પાર્ટીનું સમર્થન કરવામાં વ્યસ્ત છે. હાલ દેશમાં ભાજપનું શાસન છે એટલે અન્ય પક્ષો દ્વારા તેમના પર વાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ જો કોઈ પાર્ટી સ્વેચ્છાએ દારૂબંધી ઇચ્છતી હોય તો તે પાર્ટીને ખુરશી પર બેસવાનો અવશ્ય મોકો આપવો જોઈએ, પછી જોવા રહ્યું કઈ પાર્ટીમાં દમ છે જે 100% દારૂબંધી કરીને બતાવે.